સૂત્રપાડામાં સ્વ ડૉક્ટર ભરતભાઈ બરડના સ્મરણાર્થે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની અંદર હજારો દર્દીઓને નિઃશુલ્ક સારવાર લીધી તેમજ નિષ્ણાત ડૉક્ટરોએ હાજરી આપી હતી. પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કનગડ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં મોદી સાહેબના જન્મદિવસથી લઈ 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બક્ષીપંચ મોરચાના તમામ સભ્ય દ્વારા ગીર સોમનાથ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી જસભાઈ બરડ, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ રામીબેન દિલીપભાઈ બરડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. તેમાં પણ ખાસ કરીને આજનો કાર્યક્રમ સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન જસાભાઈ બરડના સુપુત્ર સ્વ ડૉક્ટર ભરતભાઈ અનુસંધાને બરડ પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે ત્યારે આ કેમ્પ બરડ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર હજારો દર્દીને નિઃશુલ્ક સારવાર મેળવી હતી. રિપોર્ટર પરેશ જાદવ, ગીર સોમનાથ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બર એટલે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધીજીની જયંતિ સુધી સેવા પખવાડિયાનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે. એના ભાગરૂપે ગીર સોમનાથના બક્ષીપંચ મોરચા દ્વારા અને ખાસ કરી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી, મારા સાથી એવા દિલીપભાઈ બારડ, એમના પૂજ્ય પિતાશ્રી જસાભાઈ બારડ કે જેઓ પૂર્વ મંત્રી અને આ વિસ્તારના ખૂબ જ લોકચાના ધરાવતા આગેવાન અને નેતા છે, તેમના દ્વારા આજે ત્રિવેણી સંગમ એટલે કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પખવાડિયામાં એની ઉજવણી, પંડિત દીનદયાળજીની જે જન્મજયંતિ છે એના માટે એક સેવાયજ્ઞ અને સાથે સાથે મન કી બાતનો કાર્યક્રમ અને જે રીતે એમના પરિવારના જસાભાઈના દીકરા ભરતભાઈ જેઓ ડૉક્ટર હતા, ડૉક્ટરનું ભણતા હતા અને એમનું અકાળે અવસાન થતા એમની યાદગીરી કાયમ હંમેશા જળવાઈ રહે એટલા એના માટે આખો બારડ પરિવાર, જસાભાઈનો પરિવાર હંમેશા ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ, ગરીબ માણસો માટે, નાના માણસો માટે દરેક જાતના સેવા કાર્ય કરતા હોય છે. એના ભાગરૂપે આજે ખૂબ જ આપ જોઈ શકો છો કે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. ખૂબ જ લોકો લાભ લઈ રહ્યા છે. ડૉક્ટરો, તજજ્ઞો જે સુપર સ્પેશિયાલિસ્ટ કહેવાય એ પ્રકારના ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અને એને દવાથી લઈ તમામ ખર્ચો જે એમનું બારડ પરિવારનું જે એજ્યુકેશન ટ્રસ્ટ છે એ બધી જ ચિંતા, ખર્ચની ચિંતા પણ એ લોકો કરી રહ્યા છે. અને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું સોમનાથ દાદાને કે આ પરિવાર હંમેશા લોકોના નાના માણસોને, ગરીબ માણસોને ખૂબ જ મદદરૂપ થતો હોય અને ગમે ત્યારે પછી શિક્ષણની વાત હશે, આરોગ્યની વાત હશે કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે આ પરિવાર હંમેશા લોકોની પડખે ઊભો હોય છે અને ભવિષ્યમાં પણ વધારેમાં વધારે આ પરિવાર સેવા કરે એવી સોમનાથ દાદા ખૂબ જ બધા ઉપર આશીર્વાદ આપે એ જ પ્રાર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. દિલીપસિંહ બારડ, મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા. આજે ગીર સોમનાથ બક્ષીપંચ મોરચા તથા સૂત્રાપાડા શહેર સંયુક્ત આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે જન્મદિવસ ઉજવણીના પખવાડિયાના ભાગરૂપે પખવાડિયામાં 15 દિવસ સેવાકીય કાર્યોથી જન્મદિવસ ઉજવવાનો હોય તે અનુસંધાને અને પંડિત દીનદયાળજીની જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું એવા પંડિતજીની જન્મ જયંતિ પ્રસંગે આજે સૂત્રાપાડા શહેરમાં એક મોટો મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રદેશ પ્રમુખ બક્ષીપંચ મોરચા ઉદયભાઈ કાનગડજી, સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજેશભાઈ ચુડાસમાશ્રી સાથે જિલ્લાના તમામ આગેવાનો, મહેમાનો હાજર હતા અને ખૂબ જ મોદી સાહેબના જન્મદિવસ અનુરૂપ, કારણ કે ઘણી જગ્યાએ એવી પ્રથા હોય કે કેક કાપે, ઉજવણી કરે, પણ અમારે કારણ કે મોદી સાહેબનું જે સેવા એ પરમો ધર્મ છે એ માનીને આજે જ્યારે સેવાથી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં અને કેન્દ્રમાં બની છે ત્યારે અમે સાહેબનો જન્મદિવસ એટલો સાદાઈથી અને આજે
ઓછામાં ઓછા 2-3 હજાર જે દર્દીઓ છે એની સેવા કરીને આજે ઉજવણી કરી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો અને ખૂબ જ લોકો કેમ્પમાં ડૉક્ટરો જે કારણ કે વિખ્યાત ડૉક્ટરો છે બધા જે સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો છે એમની સેવાનો લાભ આજે સુત્રાપાડાના ઘરઆંગણે લઈ રહ્યા છે અને ખૂબ જ સફળ કેમ્પનું આયોજન થયું છે।